हेलो एवरीवन, आज आप धोरण सात विषय संस्कृत अने एमा आठमो पाठ छे समय, जेनु गुजराती में अर्थ थाय छे समय। समय केटलो थयो ए जाणवू अने जणावू महत्वनुं छे। आपणे आपणा जीवनने मिनिटोमां, कलाकोमां, दिवसोमां, महिनाओमां अने वर्षोमां मापीए छीए। तो आ पाठमां समय केवी रीते दर्शावो तथा तेनुं लेखन केवी रीते करवुं ते दर्शाववामां आव्युं छे। विद्यार्थी मित्रों, तमे धोरण 6 मां पण समय एक प्रकरण समझी गया छो। त्यां तमने खाली 1 वाग्याथी लईने 12 वाग्या सुधीना समयने संस्कृतमां केवी रीते लखवामां आवे छे ते तमे शीख्या हता, परंतु धोरण 7 मां तमारे एनाथी सेज आगळ शीखवानुं छे। जेम के अहीं तमने आ पाठनी अंदर सार्ध, सपाद, पादोन एवा शब्दो तमने એનું અર્થ શીખવું જરૂરી છે। જેમ કે સાર્ધનો અર્થ થાય છે સાર્ધ એટલે અડધા સાથે અથવા તો સાડા સાડા। જેમ કે આપણે કહીએ સાડા 2 વાગ્યા, 2:30 વાગ્યા કહીએ છીએ, સાડા 3 વાગ્યા, સાડા 4 વાગ્યા, સાડા 5 વાગ્યા, સાડા 6 વાગ્યા, એવું જ્યારે આપણે વાંચવું હોય તો સંસ્કૃતમાં એના માટે સાડા 3 વાગ્યા એટલે આપણે લખશું સાર્ધ ત્રિવાદનમ, સાડા 4 વાગ્યા એટલે સાર્ધ ચતુર્વાદનમ, સાડા 5 વાગ્યા એટલે સાર્ધ પંચવાદનમ, એવી રીતે આપણે સંસ્કૃતમાં લખવું પડશે। હવે બીજું શબ્દ છે સપાદ। સપાદ એટલે પાકે 15 મિનિટ સાથે, એટલે સવા। જેમ કે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે 3:15 વાગ્યા, તો સવા નહીં બોલવાનું, સંસ્કૃતમાં આપણે લખશું સપાદ 3:15। 3 ને કહેવાય ત્રિ, તો આપણે સપાદ ત્રિવાદનમ, 4:15 વાગ્યા હોય તો સપાદ ચતુર્થ વાદનમ, અને 5:15 વાગ્યા હોય તો 5:15 ને આપણે સંસ્કૃતમાં લખશું સપાદ પંચવાદનમ। એના પછી છે પાદોન। પાદોન એટલે પા કલાક ઓછો કે 15 મિનિટ ઓછી હોય, એટલે જેમ કે 15 મિનિટ ઓછી એટલે 9:45 મિનિટ થઈ હોય અને આપણે 9:50 વાગ્યા કહેવાય, એટલે 10 વાગવામાં 15 મિનિટની વાર છે, તો એને આપણે લખવું હોય તો આપણે લખીએ છીએ કે 9:45 મિનિટ પાદોન, 9:45 મિનિટ હોય તો એના માટે સંસ્કૃતમાં આપણે લખવું પડશે પાદોન 10 વાદનમ, એટલે 10:15 મિનિટની વાર છે તો પાદોન 10 વાદનમ। હવે આ બધાના આપણે થોડોક ઉદાહરણ જોઈ લઈએ। જેમ કે પહેલું ઉદાહરણ જોશું સાર્ધ, સાડા, સાર્ધ માટે કેવી રીતે ઉદાહરણ છે એ જોઈએ। અહીં છે 2:30 છે, અંકમાં જોઈએ તો 2:30 એટલે 2:30 હશે, તો અહીં 2:30 માટે 30, અડધા માટે સાર્ધ શબ્દ લખશું અને 2 વાગવા માટે દ્વિવાદનમ, એટલે થયું સાર્ધ દ્વિવાદનમ। અહીં 9:30 છે, તો 9:30 માટે 9:30 સાર્ધ અને 9 વાદનમ એટલે 9 વાદનમ, એટલે 9:30 વાદનમ। અહીં 1:30 માટે સાર્ધ અને 5 વાદનમ, 5 વાગ્યા છે એટલે 5 વાદનમ, એટલે આખું થશે 5:15 વાદનમ, એટલે 2:30 વાદનમ એટલે 2:30, 9:00 વાદનમ એટલે 9:30, 5:15 વાદનમ એટલે 5:30 થઈ। હવે સપાદના ઉદાહરણ જોઈએ, એટલે 15 મિનિટ વધારે, 3:15 થઈ હોય તો એને આપણે વાંચશું સપાદ ત્રિવાદનમ, 10:15 થયું હોય તો 15 મિનિટ માટે સપાદ શબ્દ વપરાય છે તો સપાદ 10 વાદનમ, 4:15 થઈ હોય તો 15 મિનિટ માટે સપાદ શબ્દ વપરાય છે અને 4 માટે ચતુર્વાદનમ એટલે સપાદ ચતુર્થ વાદનમ। હવે પાદોનના થોડાક ઉદાહરણ જોઈએ, એટલે 9:45 થઈ હોય એટલે 10:15ની વાત છે, એટલે આપણે લખવા માટે લખશું કે 9:45 હોય તો એને આપણે પાદોન, અને 10:15ની વાર છે એટલે પાદોન 10 વાદનમ, 45 મિનિટ થઈ છે એટલે પાદોન 9 વાદનમ, અહીં 45 માટે પાદોન 1 વાદનમ, કારણ કે 1:15ની વાર છે, 15 મિનિટ ઓછી છે, તો આપણે અહીં સંસ્કૃતમાં લખશું પાદોન 1 વાદનમ,
અહીં 12 આપ્યા છે, પરંતુ એનાથી સહેજ આગળ આપણે 1 લખશું, કારણ કે 1 માં 15 મિનિટની વાર છે, અહીં 9 માં 15 મિનિટની વાર છે, અને અહીં 10 માં 15 મિનિટની વાર છે. 15 મિનિટ ઓછી છે એટલે પાદોન 10 વાદનમ, પાદોન 9 વાદનમ અને પાદોન 1 વાદનમ, એવી રીતે આપણે લખવું પડશે. અહીં શબ્દ ઘટી, ઘટીનો અર્થ થાય છે ઘડિયાળ, વાદને એટલે વાગ્યે, દીર્ઘ સૂચિ એટલે ઘડિયાળમાં જે દીર્ઘ સૂચિ હોય એને કહેવાય ગુજરાતીમાં મોટો કાંટો. સૂચિનો અર્થ થાય છે સોય, દીર્ઘ સૂચિ એટલે મોટો કાંટો, સૂચિ અને લઘુ સૂચિ એટલે નાનો કાંટો. સૂચિના બે અર્થ થાય, એક તો સોય થાય અથવા તો ઘડિયાળનો કાંટો એ થાય. તો અહીં દીર્ઘ સૂચિ આપી છે તો આપણે લખશું દીર્ઘ એટલે મોટો, મોટો કાંટો, અને લઘુ સૂચિ એટલે નાનો કાંટો. એટલે ઘડિયાળમાં બે કાંટા હોય, એક નાનો કાંટો હોય અને એક મોટો કાંટો હોય, એક મિનિટનો કાંટો હોય અને એક સેકન્ડનો કાંટો હોય. તો એને આપણે મોટો કાંટો અને નાનો કાંટો, દીર્ઘ સૂચિ લઘુ સૂચિ એવી રીતે વાંચશું. અને વાદનમ એટલે વાગ્યા. તમે જેમ કે 1 વાગ્યા હોય તો આપણે અહીં 1 વાદનમ, 2 વાગ્યા હોય તો દ્વિવાદનમ, 3 વાગ્યા હોય તો ત્રિવાદનમ, 4 વાગ્યા હોય તો ચતુર્વાદનમ, 5 વાગ્યા હોય તો પંચવાદનમ, 6 વાગ્યા હોય તો ષડવાદનમ, 7 વાગ્યા હોય તો સપ્તવાદનમ, 8 વાગ્યા હોય તો અષ્ટવાદનમ, 9 વાગ્યા હોય તો નવવાદનમ, 10 વાગ્યા હોય તો દશવાદનમ, 11 વાગ્યા હોય તો એકાદશ વાદનમ અને 12 વાગ્યા હોય તો દ્વાદશ વાદનમ. આ બધું તમે ધોરણ 6ની અંદર શીખી ગયા છો, પરંતુ ધોરણ 7માં તમારે અહીં સાર્દ, સપાદ અને પાદોન, એટલે તમારે 2:30 વાગ્યા હોય, 3:15 વાગ્યા હોય અને 9:45 વાગ્યા હોય એવા 15 મિનિટ ઓછા, 15 મિનિટ વધારે અને અડધા એવા શબ્દો સાથે તમારે સમય છે એ શીખવાનું છે. તો હવે આપણે પાઠ્યપુસ્તકમાં ઘડિયાળ છે, અમુક ચિત્રો આપેલા છે, તો તે આપણે તે સમજી લઈએ પહેલાં. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તકમાં અમુક ઘડિયાળના ચિત્ર આપેલા છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે અહીં નાનો કાંટો 7 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે, એટલે આ ઘડિયાળ આપણને 7 વાગ્યા એવું દર્શાવે છે. તો 7 વાગ્યા લખવું હોય તો આપણે સંસ્કૃતમાં લખશું સપ્ત વાદનમ, 7 માટે સપ્ત અને વાગ્યા માટે વાદનમ, એટલે થયું એનું સંસ્કૃત શબ્દ સપ્ત વાદનમ. હવે આ ક સમય એટલે કેટલા વાગ્યા છે તે આપણે અહીં લખવાનું છે, લખી આપ્યું છે પરંતુ આપણે એને અંકમાં લખશું. જેમ કે અહીં 5:30 વાગ્યા છે, તો અહીં 5:30 માટે સંસ્કૃત માટે શબ્દ છે સાર્ધ. 5:30 વાગ્યા હોય તો સાર્ધ અને 5 વાગ્યા છે તો પંચવાદનમ, તો આપણે લખશું 5:30. સાર્ધ ષડવાદનમ, સાર્ધ ષડવાદનમ એટલે 6:30 વાગ્યા, તો અહીં 6:30. સાર્ધ 9 વાદનમ એટલે 9:30. સાર્ધ અહીં 2:30 વાગ્યા છે, 2:30 થઈ છે, તો અડધા માટે સાર્ધ શબ્દ છે સંસ્કૃતમાં, તો સાર્ધ દ્વિવાદનમ એટલે 2:30 અંકમાં લખશું. હવે આ સાર્ધનું ઉદાહરણ થયા આ બધાય. હવે સપાદના ઉદાહરણ જોઈએ. જેમ કે 15 મિનિટ વધારે હોય, જેમ કે 3:15 થઈ છે, તો એને આપણે લખવું હોય તો સંસ્કૃતમાં સપાદ શબ્દ છે 15 મિનિટ માટે, સપાદ ત્રિવાદનમ, સપાદ ચતુર્વાદનમ, સપાદ દશવાદનમ અને સપાદ અષ્ટવાદનમ. તો અહીં આપણે અંકમાં લખશું સપાદ ત્રિવાદનમ એટલે 3:15, સપાદ ચતુર્વાદનમ એટલે 4:15, સપાદ દશવાદનમ એટલે 10:15 અને સપાદ અષ્ટવાદનમ એટલે 8:15. હવે પાદોનના આપણે ઉદાહરણ જોઈએ. પાદોન એટલે પોણા, પાદોન એટલે 5 કલાક ઓછો હોય કે 15 મિનિટ ઓછી હોય. જેમ કે અહીં 10 વાગ્યામાં 15 મિનિટ ઓછી છે, 15 મિનિટ બાકી છે, 15 મિનિટની વાર છે, તો આપણે એને લખશું પોણા માટે. જેમ કે
પાક લાખ પાદોન માટે પોણા દસ વાગ્યા છે, પોણા દસ વાગ્યા છે તેને આપણે લખશું પાદોન દશવાદનમ. પોણા બાર વાગ્યા છે તો તેને આપણે લખશું પાદોન દ્વાદશવાદનમ. દ્વાદશ એટલે અગિયાર. પોણા અગિયાર વાગ્યા છે, પાદોન નવ વાદનમ તો એને આપણે પોણા નવ. પોણા દસ વાગ્યા છે અહીં તો આપણે લખશું પાદોન નવ વાદનમ. પોણા નવમાં પંદર મિનિટની વાર છે એટલે પાદોન નવ વાદનમ. અને અહીં એકમાં પંદર મિનિટ ઓછી છે એટલે પાદોન એક વાદનમ. તો અહીં નવને પિસ્તાલીસ મિનિટ થઈ છે, અહીં અગિયાર વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ છે, અહીં આઠને પિસ્તાલીસ મિનિટ થઈ છે, અને અહીં ઘડિયાળમાં જોઈ શકો છો કે બાર વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ છે. અહીં બારને પિસ્તાલીસ મિનિટ થઈ છે તો આપણે અહીં પાદોન એક વાદનમ એટલે એકમાં પંદર મિનિટની વાર છે, અહીં નવમાં પંદર મિનિટની વાર છે એટલે નવ પાદોન નવ વાદનમ, અહીં બારમાં પંદર મિનિટની વાર છે એટલે બાર એટલે દ્વાદશ કહેવાય તો પાદોન દ્વાદશ વાદનમ, અને અહીં દસમાં પંદર મિનિટની વાર છે એટલે દસ તો લખવું પડશે એટલે પાદોન દસ વાદનમ. હવે અહીંયા ઘડિયાળની નીચે અમુક ખાલી જગ્યાઓ આપેલી છે તો એ આપણે જોશું. અહીં ઘડિયાળમાં તમને એક વાગીને પંદર મિનિટ થઈ છે એટલે એક વાગીને પંદર મિનિટ, એને આપણે સંસ્કૃતમાં લખવું હોય તો સવા માટે પંદર મિનિટ સાથે લખવું હોય તો સપાદ શબ્દ છે, સપાદ એક વાદનમ. અહીં સાતને સાડા સાત વાગ્યા છે તો એને સાર્ધ લખવાનું પડશે તો સાર્ધ સપ્ત વાદનમ. અહીં એક વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ છે તો આંકડામાં આપણે લખશું એકને પિસ્તાલીસ મિનિટ, અને આપણે લખવું હોય ત્યારે લખશું સંસ્કૃતમાં પાદોન દ્વિવાદનમ એટલે બે વાગવામાં પંદર મિનિટની વાર છે એટલે અહીં પાદોન દ્વિવાદનમ. અહીં ચાર સાડા ચાર વાગ્યા છે એટલે ચારને ત્રીસ મિનિટ, એને આપણે લખશું તો સાર્ધ ચતુર્વાદનમ. અહીં અગિયારને પંદર મિનિટ થઈ છે તો એને આપણે લખશું સપાદ એકાદશ વાદનમ. અહીં છમાં પંદર મિનિટની વાર છે એટલે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટ થયા છે, આંકડામાં લખવું હોય તો પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટ તો પાદોન ષડ વાદનમ. અહીં સાડા દસ વાગ્યા છે, સાડા માટે સાર્ધ શબ્દ છે, સાર્ધ દસ વાદનમ. અને અહીં પાંચ ચાર વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ છે એટલે આપણે અહીં પાંચમાં પંદર મિનિટની વાર છે તો પંદર માટે પાદોન, અને પાંચમાં પંદર મિનિટની વાર છે એટલે પાદોન પંચવાદનમ લખવું પડશે. હવે થોડાક નીચે જોડકા છે તે આપણે જોઈ લઈએ. જેમ કે જોડકામાં તમને ચાર વાગીને પંદર મિનિટ આપ્યા છે તો ચાર વાગીને પંદર મિનિટ થાય તો પંદર મિનિટ માટે આપણે સપાદ લખવું પડે છે, સપાદ ચતુર્વાદનમ. તો અહીં સપાદ ચતુર્વાદનમ છે તો આને આની સાથે જોડશો અને અહીં એક નંબર આપશો. બીજું છે છ ને ત્રીસ મિનિટ એટલે સાડા છ વાગ્યા છે, સાડા માટે અડધા માટે સાર્ધ શબ્દ છે સંસ્કૃતમાં તો સાર્ધ ષટ વાદનમ. તો અહીં જોડકા આની સાથે આ અને બે નંબર લખશું. ત્રીજું છે બે વાગીને પિસ્તાલીસ મિનિટ છે એટલે બે વાગીને પિસ્તાલીસ મિનિટ એટલે આપણે ત્રણ વાગવામાં પંદર મિનિટની વાર છે તો પાદોન ત્રિવાદનમ એની સાથે આપણે જોડશું. સાત વાગીને પંદર મિનિટ છે, પંદર મિનિટ વધારે હોય તો સપાદ, સપાદ સપ્તવાદનમ તો આની સાથે આ જોડશું, અહીં ચાર નંબર આપશું. પાંચમું છે આઠ વાગીને પિસ્તાલીસ મિનિટ, અહીં આઠ વાગીને પિસ્તાલીસ મિનિટ છે પણ આપણે ખબર છે કે આપણે નવમાં પંદર મિનિટની વાર છે તો નવમાં પંદર મિનિટની વારને સંસ્કૃતમાં લખશું પાદોન નવ વાદનમ તો અહીં પાદોન નવ વાદનમ. અને અહીં આપણે જોડકા પાદોન નવ વાદનમ સાથે અહીં પાંચમો નંબર આપશું. તો વિદ્યાર્થી મિત્રો તમારું અહીં જે પાઠ આઠમું છે સમય અહીં પૂરું થાય છે, પૂર્ણ થાય છે.